વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 6 ત્રિકોણની અંદર સ્વાધ્યાય 6.5 નો 10મો દાખલો અને 11મો દાખલાની વાત કરવાના છીએ. આગળના વિડીયોની અંદર તમે પણ ગણતરીના દાખલા જોયા હશે. અને મિત્રો, આ ચેપ્ટરની અંદરથી એક પ્રમેય અને એક દાખલો પૂછાય છે, એટલે આપણે મોટે ભાગે ગણતરીના દાખલા ગણીશું. તો હવે આપણે અહીંયા જોઈએ 10મો દાખલો, સ્વાધ્યાય 6.5નો 10મો. 18 મીટર ઊંચા શિરોલમ થાંભલાના ઉપરના છેડાથી 24 મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલો છે. આવી રીતના રકમ આપી છે કે 18 મીટર એક ઊંચો થાંભલો છે અને થાંભલાના ઉપરના છેડેથી 24 મીટર લાંબો એક તાર બાંધ્યો છે. તે તારનો બીજો છેડો ખીલા સાથે જોડેલો છે. થાંભલાના આધારથી કેટલા અંતરે ખીલો લગાડવામાં આવે તો તાર તંગ રહે. એટલે મિત્રો, આપણે અહીંયા થાંભલો હોય એમાંથી આમ તાર બાંધ્યો હોય સાઈડમાં, થાંભલાને પકડી રાખવા માટે ટાઈટ રહે, એટલા માટે ખેંચાણ ન થાય એટલા માટે એક તાર લગાડ્યો છે. તો મિત્રો, આ થાંભલો છે અને એ ઉપરથી અહીંયા નીચે આમ આ રીતનો તાર માર્યો છે. તો અહીંયા મેં આકૃતિ દોરી છે. આ ABC થાંભલો છે, ABC થાંભલો. એ બિંદુએથી તાર લંબાયો છે. આ સી બિંદુ છે, એ ખીલો છે. સી બિંદુએ ખીલો છે, ખીલા સાથે તાર બાંધ્યો છે. તો આ થાંભલાથી આ ખીલા વચ્ચેનું અંતર કેટલું છે જેથી આપણો તાર તંગ રહીએ, કેટલું અંતર રાખીએ તો તાર તંગ રહીએ. તો આપણે લખીએ અહીં AB બરાબર થાંભલાની ઊંચાઈ, થાંભલાની ઊંચાઈ કેટલી છે? 18 મીટર. એ બિંદુએથી બિંદુ એ થી તાર ને બિંદુ સી એટલે કે ખીલા સાથે જોડેલ છે. તો AB છે થાંભલો છે, એ બિંદુએથી અહીંયા સી બિંદુ ખીલો છે, એની સાથે તાર જોડેલો છે. આપણી પાસે માપ છે, કેટલું છે? 24 મીટર. અહીંયા લખીએ તારની લંબાઈ ચોવીસ મીટર થાય, આવું રકમમાં આપ્યું છે. હવે આપણે એને આકૃતિ દોરીએ તો AB થાંભલો, આ તાર, અને આમ જોડીએ એટલે કાટકોણ ત્રિકોણ બન્યો છે. એમાં ખૂણો B છે એ 90નો થાય, માટે આપણે લખીએ ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ થાય, ખૂણો B બરાબર 90 અંશ. ખૂણો B છે એ 90નો છે, માટે પાયથાગોરસના પ્રમેય અનુસાર, પાયથાગોરસના પ્રમેય અનુસાર કર્ણનો વર્ગ બરાબર બાકીની બાજુ, બાકીની બાજુ એટલે ABનો વર્ગ વત્તા BCનો વર્ગ, બાકીની બાજુનો વર્ગનો સરવાળો. આપણી પાસે અહીંયા મિત્રો AC છે 24નો વર્ગ, થાંભલાની તારની લંબાઈ 24 મીટર, AB છે એ થાંભલાની ઊંચાઈ છે 18 મીટરનો વર્ગ, અને BC વર્ગ માટે 24નો વર્ગ 576 અને 18નો વર્ગ 324 વત્તા BC વર્ગ, અને આ બાજુ લઈ લઈએ માટે 576 ઓછા 324 બરાબર BCનો વર્ગ, માટે BCનો વર્ગ 576માંથી 324 આપણે બાદ કરવાના છે. 6માંથી 4 જે એટલે અહીં આવશે 2, 7માંથી 2 જે એટલે 5, 5માંથી 3 જે એટલે 2, 252. મિત્રો, અહીં આપણે લખીએ માટે BC વર્ગ બરાબર 252 છે, એટલે હું લખી શકું 36×7, 36×7 કરો એટલે 252 થાય. માટે
बीसी बराबर। हवे वर्ग छे, आ वर्ग काढ़ी एटला बाजू थई वर्गमूल 252 आव्या, 576 माथी 324 बाद करेल 252, 252 ने आपणे लखवू होय तो 36 × 7। हवे वर्ग छे, वर्ग काढ़ी एटला बाजू वर्गमूल थई तो वर्गमूळनी अंदर 36 × 7 માટે BC બરાબર 36 નું વર્ગમૂળ 6 અને 7 નું વર્ગમૂળ નીકળે ને એટલે વર્ગમૂળ 7 એમનું, અને આપણે આપ્યું છે અંતર મીટરમાંથી। તો ખીલો કેટલા અંતર લગાડવો જોઈએ? તો કે આપણને થાંભલાના આધારથી તો આપણે લખીએ થાંભલાના આધારથી 6√7 મીટરના અંતરે ખીલો લગાડવાથી તાર તંગ રહે છે। તો આપણે લખ્યું, તો મિત્રો સાવ સહેલો દાખલો છે, પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો છે કાટકોણ ત્રિકોણવાળા સૂત્રનું, કર્ણનો વર્ગ બરાબર બાકીની બાજુનો વર્ગનો સરવાળો, એમાં કિંમત મૂકીએ એટલે આપણને બીસી મળ્યા 6√7। આપણે રકમમાં પૂછ્યું હતું કે થાંભલાના આધારથી કેટલા અંતરે ખીલો લગાડવો જોઈએ, તો આપણને જવાબ મળ્યો 6√7 મીટરના અંતરે ખીલો લગાડવાથી તાર છે એ ટાઈટ રહે એટલે કે તંગ રહે, એ આપણે દાખલો અહીંયા જોયો। ત્યાર પછી મિત્રો એક બીજો દાખલો છે આપણી પાસે અહીંયા સ્વાધ્યાય 6.5 નો 11મો, એની રકમ વાંચીએ। એક વિમાન મથક એટલે કે એરપોર્ટથી ઉત્તર દિશામાં 1000 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે છે, એ જ સમયે બીજું વિમાન મથકથી પશ્ચિમ દિશામાં, પહેલું વિમાન હતું ઉત્તર દિશામાં અને બીજું વિમાન છે એ જ વિમાન મથકથી પશ્ચિમ દિશામાં 1200 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે છે, 1.5 કલાક 1.1 દૂતીયાંશ 1.5 કલાક પછી આ વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે? તો મિત્રો અહીંયા આપણને એક એરપોર્ટ આપ્યું છે, એરપોર્ટથી એક વિમાન છે એ 1000 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામાં અને બીજું છે એ જ વિમાન મથકેથી પશ્ચિમ દિશામાં 1200 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે છે, 1.5 કલાક પછી આ વિમાન કેટલા દૂર ગયા હશે? તો હવે મિત્રો તમે દિશાઓ જાણતા હોય, પૂર્વ પશ્ચિમ અને ઉત્તર અને દક્ષિણ, તો તમે જુઓ તો અહીંયા અત્યારે આપણે ઉત્તર દિશા આ તરફ હોય, આ ઉત્તર દિશા છે અને આ પશ્ચિમ દિશા છે, આ રીતનું થાય બરાબર છે। અહીંયા અત્યારે હું જે સ્થાને ઊભો છું એમાં ઉત્તર દિશા આ રીતની છે, આ કાળું ઢાંકણું છે એ ઉત્તર દિશા બતાવે છે અને બ્લુ ઢાંકણું છે એ પશ્ચિમ દિશા, એટલે અહીંયા તમે જે ખૂણો બને છે આ રીતનું બનશે। અહીંયા મેં દોર્યું છે, આ એરપોર્ટ છે, આ એરપોર્ટ આ ઉત્તર દિશામાં એક પ્લેન ગયું અને એક આમ પશ્ચિમ દિશામાં ગયું, તો આ જે બનશે એ કેવો ત્રિકોણ બનશે? કાટકોણ ત્રિકોણ બનશે, અને આપણે જોડી દઈએ તો કાટકોણ આ પ્લેન આમ ઉત્તર દિશામાં જાય અને આ પશ્ચિમ દિશામાં, એટલે અહીંયા જે બે એંગલ થાય એ કાટખૂણાનું બનશે। આપણે લખીએ એ વિમાન મથક છે, આકૃતિનું વર્ણન કરું છું, એ વિમાન મથક છે, અહીંયા છે વિમાન મથક, બી એ 1000 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામાં ઉડતું પ્રથમ વિમાન 1.5 કલાક પછીનું સ્થાન બતાવે છે, આ બી છે એ અહીંયા બી એ શું 1000 કિમી પ્રતિ કલાકની ઝડપે જે પ્લેન ગયું એ 1.5 કલાક પછી અહીંયા પહોંચશે, આ બી બિંદુએ, પહેલું જે પ્લેન હતું 1000 કિમી પ્રતિ કલાકને ઝડપે જે પ્લેન ઉડ્યું એ 1.5 કલાક પછી અહીંયા પહોંચશે, એવી જ રીતના સી એ 1200 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશામાં ઉડતું બીજું વિમાન 1.5 કલાક પછીનું સ્થાન બતાવે છે, તો અહીંથી જે પ્લેન ગયું એ 1.5 કલાક પછી અહીંયા પહોંચશે। અહીંયા આ કેટલાની ઝડપે જાય છે? 1000 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે, અહીંયા પહોંચશે 1.5 કલાક પછી, આ 1200 કિમી ઝડપેની 1200 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે છે અને એ 1.5 કલાક પછી અહીંયા પહોંચશે, એને આપણે જોડીએ તો આ પ્લેન અહીંયા છે અને આ પ્લેન અહીંયા છે, તો બે વચ્ચે કેટલું અંતર છે? આપણે બે વચ્ચેનું અંતર ગણવું હોય તો આ કર્ણ ગોતવો પડે, ફરીથી એક વખત કહી દઉં,
આ એરપોર્ટ છે, પહેલું વિમાન અહીંથી ઉડવાનું શરૂ કર્યું, 1000 કિમી પ્રતિ કલાકને ઝડપે ઉડ્યું, 1.5 કલાક પછી અહીંયા પહોંચ્યું. બીજું પ્લેન અહીંથી ઉપડ્યું પશ્ચિમ દિશામાં, 1200 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડ્યું અને ઉડીને અહીંયા પહોંચ્યું 1.5 કલાક પછી આ બિંદુએ. હવે આ બે વચ્ચેનું અંતર ગોતવાનું છે. આ પ્લેન એક અહીંયા છે 1.5 કલાક પછી બી બિંદુએ, અને બીજું પ્લેન સી બિંદુએ 1.5 કલાક પછી છે. બે વચ્ચેને આપણે જગ્યા મેળવવાની છે. તો હવે આપણને મિત્રો અહીંયા કિમી પ્રતિ કલાક આપ્યું છે, ઝડપ અને સમય આપ્યું છે. તો આપણે અંતર મેળવવું હોય તો એ બી અંતર, અંતર એ બી બરાબર આપણી પાસે સૂત્ર હતું ઝડપ ગુણ્યા સમય, ઝડપ ગુણ્યા સમય. હવે એ બી એટલે પહેલું પ્લેન, તો એની ઝડપ હતી 1000 કિમી પ્રતિ કલાકની ઝડપ, 1000 ગુણ્યા સમય છે આપણી પાસે 1.5 કલાક, 1/1 દુત્યાંશ. માટે અહીં આપણે લખીએ 1000, આ મિશ્ર સંખ્યામાંથી અપૂર્ણાંકમાં ફેરવાય, 2 × 2, 2 × 1 એટલે 3, 3/2. અહીંયા છેદ ઉડાડવાય તો 1000 એટલે 500 × 2, 2 × 2 = 500 × 3 એટલે થાય 1500, 1500 કિમી. અહીંયા આપણને અંતર આપ્યું છે કિલોમીટરમાં. હવે આપણે બીજું અંતર મેળવીએ એસી, અંતર એસી બરાબર ઝડપ ગુણ્યા સમય. એમાં ઝડપ છે આપણી પાસે 1200ની, સમય છે આપણી પાસે 1.5 કલાકનો, 1/1/2. મિશ્રમાં ફેરવીએ તો 1200 × 3/2, 2 × 2 = 3, મિશ્રમાંથી અપૂર્ણાંકમાં ફેરવો. અહીંયા 600 × 2, 2 × 2 ઉઠશે, 600 × 3, 600 × 3 એટલે 1800, 600 × 3 એટલે 1800. ફરી પાછું કહી દઉં, અહીંયા 1000 હતા એટલે 500 × 2, 2 × 2 ઉડ્યા, 500 × 3 એટલે 1500, અહીંયા 1200 એટલે 600 × 2, 2 × 2 ઉડશે, 600 × 3 એટલે 1800. તો આપણને એ બી અને એસી અંતર મળી ગયા. હવે આપણે પાસે જે ત્રિકોણ છે લખીએ, ત્રિકોણ અહીં, ત્રિકોણ એ બી સી કાટકોણ ત્રિકોણ છે, ખૂણો એ બરાબર 90, ખૂણો એ છે આપણી પાસે 90નો. પ્લેન જે તરફ ગયા એના કારણે આપણે જે ત્રિકોણ બન્યો એ કાટકોણ ત્રિકોણ બન્યો. કર્ણ બી સી માટે કર્ણ બી સી નો વર્ગ બરાબર એ બી નો વર્ગ વત્તા એસી નો વર્ગ. પાયથાગોરસનું સૂત્ર છે, તો ક્યાંય કાટખૂણાની સામેની બાજુ કર્ણ થાય, કાટખૂણાની સામેની બાજુ કર્ણ એટલે બીસી, બીસીનો વર્ગ બાકીની બાજુ એબીનો વર્ગ વત્તા એસીનો વર્ગ, જે આપણે પાયથાગોરસનો પ્રમેય આગળના વિડીયોમાં આપણે સાબિત કર્યું છે. જે મિત્રોને આ પ્રમેય જોવાનું બાકી હોય તે આગળના વિડીયોમાંથી જોઈ લઈએ. હવે આપણે કિંમત મૂકીએ, બીસી વર્ગ એબી, એબી આપણી પાસે મળ્યું હતું 1500 એટલે 1500નો વર્ગ. અહીંયા 1800નો વર્ગ. હવે મિત્રો આપણે અહીંયા વર્ગ કરી નાખીએ, બીસી વર્ગ. હવે 1500નો વર્ગ, 15નો વર્ગ 225 અને 1500 એટલે 15નો વર્ગ 225 એટલે 100 વધ્યા, 100નો વર્ગ 10000 એટલે 4 મીંડા મૂકવાના થાય એટલે 2,25,000. અહીંયા 18નો વર્ગ 324, પાછળ 4 મીંડા, 18નો વર્ગ 324 અને 18 × 100 થાય એટલે 100ના પાછો વર્ગ કરો એટલે એકડો ને 4 મીંડા 10000 આવે. માટે આનું ટોટલ કરીએ, બીસી વર્ગ અહીંયા 4 મીંડા ને અહીંયા 4 મીંડા એટલે આપણે પહેલાં 4 મૂકી દઈએ, 1, 2, 3 અને 4, 5 અને 4નો ટોટલ થાય 9, 2 અને 2નો ટોટલ થાય 4, 3 અને
પાંચ, ત્રણ અને બેનો ટોટલ થાય પાંચ, એટલે 5,00,000 અહીંયા આપણી પાસે આવશે આ 549 ને પછી પાછળ 4 મીંડા. આનો આપણે ગણતરી કરીએ તો 1, 2, 3 54,90,000 થાય, બરાબર છે. આનું આપણે ટોટલ કર્યું. હવે આપણે એનો વર્ગમૂળ કાઢવું છે. હવે આવડું બધું વર્ગમૂળ છે આપણે સીધો ખ્યાલ પડે નહીં, એટલે આપણે ટૂંકું કરીએ. અહીંયા 4 મીંડા છે, 1, 2, 3 ને 4 મીંડા, એટલે એને 10,000 કહેવાય. એને આપણે જુદા લઈ લઈએ 10,000, એટલે વધાવે 549, એટલે એમાં 549માં 9×61, 9×61 કરો એટલે 549, એને 1,000 સાથે ગુણો એટલે 54,90,000 મળશે. વર્ગ છે તો આપણે વર્ગ કાઢીએ એટલે વર્ગમૂળ થાય BC બરાબર વર્ગમૂળની અંદર અહીંયા 10,000, 1×4 મીંડા 10,000×9×61. હવે 10,000 છે એનું વર્ગમૂળ થાય 100, 9નું વર્ગમૂળ 3 અને 61 એમનું. હવે 100×3 એટલે 300 અને વર્ગમૂળમાં 61 કિમી. BC બરાબર. તો આ આપણને જવાબ મળ્યો. અહીં આપણો પ્રશ્ન હતો 1.5 કલાક પછી વિમાનો કેટલા દૂર હશે, તો 1.5 કલાક પછી વિમાનો 300×√61 કિલોમીટર જેટલા દૂર હશે. આ તમારે નીચે લખી લખવાની છે લીટી, કે 1.5 કલાક પછી વિમાનો 300×√61 અથવા ભેગું બોલવું તો 300√61 કિમી જેટલા દૂર હશે. તો મિત્રો આ રીતના આપણે આજે 10મો અને 11મો દાખલો, 2 પાયથાગોરસના સિદ્ધાંત આધારિત દાખલાત આપણે જોયા. ફરી એક વખત આમાં તમને કહી દઉં કે એ છે ઈ વિમાન મથક છે, બી છે એ ઉત્તર દિશામાં 1.5 કલાક પછી પહોંચેલું વિમાન છે, સી છે એ 1.5 કલાક પછી પશ્ચિમ દિશામાં પહોંચેલું વિમાન છે, અને 1000 કિમીની ઝડપે જાય છે, આ 1200 કિમીની ઝડપે જાય છે. તો આપણે એનું અંતર લખવું હોય તો AB બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ છે 1000 અને સમય છે 1.5 કલાક, એટલે 1/1/2, અને મિશ્રમાં ફેરવો 1/1/2 એટલે 3/2, અહીં છેદ ઉડાડીને ગુણાકાર કરો એટલે 1500 કિમીનું અંતર મળ્યું. એવી જ રીતના 80નું અંતર ગોતવું તો ઝડપ ગુણ્યા સમય 1200×1/1/2 એટલે 3/2, એમાં તમે કિંમત મોકલો 1800 થાય. આ કાટકોણ ત્રિકોણ બેનો પાયથાગોરસનો પ્રમેય, કર્ણ કાટખૂણાની સામેની બાજુ કર્ણ, BC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા AC નો વર્ગ. અહીંયા 1500નો વર્ગ 1800નો વર્ગ, એ વર્ગ કરી ટોટલ કરી નાખવાનું એટલે 54,90,000 આવશે. એમાં ભાગ પાડવાના 10,000×9×61, 10,000નું વર્ગમૂળ થાય 100, 9નું વર્ગમૂળ 3, 61 એમનું રહે, એટલે 100×3 એટલે 300√61. તો 1.5 કલાક પછી 300√61 કિમી જેટલા વિમાનો દૂર હશે.